રાજ્યની પ્રથમ ડિમ્ડ યુનિવર્સિટી બની છે કે જે નવી શિક્ષણ નીતિના તર્જ પર નવા શૈક્ષણિક વર્ષથી ચાર વર્ષના અંતે ઓનર્સની ડિગ્રી આપશે એટલે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ચાર વર્ષે ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવામાં આવશે આ ઉપરાંત નવા માળખા પ્રમાણે વિદ્યાર્થીને જે તે અભ્યાસક્રમની ક્રેડિટ પણ જમા થશે અગાઉ ગુજરાત યુનિવર્સિટી પહેલી યુનિવર્સિટી બની જેને નવી શિક્ષણ નીતિ પ્રમાણે ચાર વર્ષનું ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ શરૂ કરી તબક્કાવાર ડિગ્રી આપવાની જાહેરાત કરી છે ગુજરાત વિદ્યાપીઠ રાજ્યની પહેલી ડીમ્ડ યુનિવર્સિટી બની છે કે જે પહેલાં વર્ષના અંતે વિદ્યાર્થીઓને ડિપ્લોમા બીજા વર્ષના અંતે સર્ટિફિકેટની ડિગ્રી અને ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવામાં આવશે દરેક સેમેસ્ટરમાં ટેન્ટી ક્રેડિટ અનુસાર યુજીપીજી પ્રોગ્રામમાં જે કરિક્યુલમ ફ્રેમવર્કમાં ફેરફાર કરેલો એનું કમ્પાઇલેશન એટલે કારણ કે હવે આવનારા સમયમાં નવા પ્રવેશ શરૂ થવાના સીયુટી દ્વારા એટલે વિદ્યાર્થીઓ એ કરિક્યુલમ ફ્રેમવર્કથી માહિતગાર થઈ શકે કયા કયા ઓપ્શનલ સબ્જેક્ટ એમને મળી શકે એમ છે એડ ઓન કોર્સિસ કયા કયા છે એને ધ્યાનમાં રાખીને આજે કરિક્યુલમ ફ્રેમવર્કની બુકલેટનું વિમોચન આદરણીય રાજ્યપાલશ્રી અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બારમી માર્ચથી એક રેડિયો ચેનલ ઇન્ટરનેટ રેડિયો ચેનલ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે એ ઓપરેશનલમાં થશે એને આજો આજે લોન્ચિંગ કરવામાં આવ્યું જેથી કરીને માત્ર કમ્યુનિટી રેડિયોમાં એ રેડિયો ફ્રિકવન્સી અનુસાર પાંચ કિલોમીટર કેટલી મર્યાદા હોય છે પરંતુ પૂરા વિશ્વમાં ગાંધી વિચારને અમારા વિદ્યાર્થીઓ દ્વારા ઇવન ગાંધીવાદી વ્યક્તિઓ સંસ્થાઓ અને જે બાબતો છે એ સમગ્ર વિશ્વમાં પહોંચે એ માટે વૈષ્ણવજન રેડિયો ચેનલનું આજે વિમોચન કરવામાં આવ્યું